માણાવદરના રોણકી ગામમાં SMA1 નામની બીમારીથી 4 માસનું માસૂમ બાળક પીડાઈ રહ્યું છે. આ માસૂમ બાળકને ઇલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. ગુજરાતમાં ત્રીજો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ છે, ત્યારે ગુજરાતની જનતાને આયાન પરમારની બહાર આવવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો 6 માસનો દીકરો આયાન અશોકભાઈ પરમારને SMA1 પોઝિટિવ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બીમારીના ઇલાજ માટે ડોક્ટરે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હોય તેવું પણ જણાવ્યું છે. આ રકમ સાંભળી સામાન્ય પરિવારમાંથી આવતા બાળકના માતા પિતા સહિત પરમાર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે. SMA1 નામની બીમારીનો ગુજરાતમાં 4થો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. આ માસૂમ બાળકના ઇલાજ માટે બાળકના માતા પિતા દ્વારા ગુજરાતની જનતાને, સેવાભાવી સંસ્થાઓને અને NGO શાખાને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે. આવો સાથે મળી આ માસૂમ બાળકને આર્થિક મદદ કરી ખમીરવંતા ગુજરાતની ઓળખ પૂરી પાડીએ. મારું નામ અશોકભાઈ પાલાભાઈ પરમાર, ગામ રોણકી, તાલુકો માણાવદર. મારો બાબો 6 માસનો છે. છેલ્લા 2 મહિનાથી અમે રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર કરતા હતા અને 3 દિવસ પહેલાં મારા બાબાનો રિપોર્ટ SMA1 પોઝિટિવ આવેલો છે. એમની સારવાર માટે ડૉક્ટરે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે એવું જણાવેલ છે. વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.